કેટલા એના શરીરમાં કીડા થઈ ગયા, પણ તોય ભગવાનનું દર્શન ન થયું, ભગવાન ન મળ્યા. મહારાજે આ વખતે એટલું સરળ કરી નાખ્યું, નથી તપ કરવા જવાની, જંગલમાં જવાની નથી, હે નથી અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની જરૂર, કોઈ સાધન નહીં. મહારાજ કે બસ મારી આજ્ઞા છે, આજ્ઞાનું પાલન કરો. એ પાલયંતિ મનુજાહ સ્વચ્છાંત પ્રતિપાદિતા સદાચારા સદા તેત્ર પરત્ર ચ મહાસુખ, બસ મારી આજ્ઞાનું પાલન કરશો, સુખી થઈ જશો. બહુ કઈ કઠણ છે ને, અને અત્યારે સહેલાઈથી પડી શકાય એવી આપણે શિક્ષા બહુ ઈઝી. બાકી આપણે શું પાલન કરવું જોઈએ એ જો શિક્ષા પત્રી ન લખી હોય, મહારાજ ન આવ્યો, તો આપણે કેટલા શાસ્ત્રો ઢંઢોળે પોળે, તો સાચી વસ્તુ હાથમાં ન આવે. અને મહારાજે શિક્ષા પત્રી ની અંદર એવી વસ્તુ લખી કાઢી, શ્રુતિ સ્મૃતિ જેટલી સ્મૃતિ, શ્રુતિ ભિન્ન સ્મૃતિ વિભિન્ન, નેકો મુનિ યસ્ય મત પ્રમાણ, કોઈ ધર્મ વાત માટે જાણવું હોય તો શ્રુતિઓને પૂછે, વેદને પૂછે, મળે ને સ્મૃતિઓને પૂછે, મનુસ્મૃતિ પરાશર સ્મૃતિ, તો એની અંદર કઈક જુદું જ લખ્યું. અને પછી બધા ઋષિઓની બધી સ્મૃતિમાં બધાના મંતવ્ય જુદા, નેકો મુનિ યસ્ય મત પ્રમાણ, એક જ પોઈન્ટ ઉપર હોય કે આ પાપનું પ્રાયશ્ચિત શું, તો પરાશર મુનિ જુદું કહેતા હોય, મનુ ઋષિ જુદું કહેતા હોય, બીજા ઋષિ બધા બધાના મંતવ્ય જુદા, નેકો મુનિ યસ્ય મત પ્રમાણ મન કરે હો. અને પછી ભગવાન શ્રીજી જયારે આ પૃથ્વી પર આવ્યા અને મહારાજે શિક્ષા પત્રી લખી 350 શાસ્ત્રો, ધર્મ શાસ્ત્રો, ધર્મ શાસ્ત્રો નો જે સાર હતો એ સાર મહારાજે ફક્ત 212 શ્લોક ની અંદર નાખી દીધો. બધું આવી ગયું, કઈ વાંચવાનું નહીં, કઈ માતા નું કર્યું, કઈ ઢંઢોળું નહીં, કઈ તપાસવું નહીં, આટલું કરો એટલે બધું આવી, કેટલું સરળ કરી દીધું. અને વળી પાછા મહારાજ પોતે લખ્યો, યાર એમાં તો કઈ ફેરફાર ન થાય, મહારાજ લખી કહી દો, મહારાજ કીધું કામ કરવું એટલે એમ જ થાય, કઈ ફેરફાર ન થાય, જેમ દાદા ખાજે ને કીધું ને કોળું નાખો અંદર એટલે એમ થાય જ તે. મહારાજ કે આ પાલન જે કોઈ મારી શિક્ષા પત્રી નું પાલન કરશે એટલે એનું મારા કલ્યાણ કરવા, આપણી પાસે એટલું જ રહ્યું. આત્મસત્તા રૂપે થવા માટે, આત્મ દર્શન કરવા માટે ભલે દુનિયા માનસો નથી, મહારાજ કે એ આત્મસત્તા રૂપે થવું, આત્મ દર્શન કરવું, એની માટે મહેનત નથી કરવી. મહારાજે વચનામતમાં મધ્યના 50માં વચનામતમાં લખી કહ્યું કે જે મહાપુરુષોની આજ્ઞામાં રહે છે એ જ આત્મસત્તા રૂપે રહ્યો છે. બસ શિક્ષા પત્રી પ્રમાણે વર્તી, મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે બીજા સાધન કરવાની જરૂર જ ન પડે, એટલું કરો આત્મસત્તા રૂપે. સ્વરૂપ પરિપૂર્ણ ની વાતો કરતા હોય, નિષ્ઠાવાન ની વાતો આપણે કરતા હોય, નિષ્ઠાની વાતો, પણ સર્વોપરિપૂર્ણ ની વાતો કઈ, પણ સર્વોપરી માને છે ને બધી વાત, ભાવિર ભગત સમજાય છે. અમુક નવા નવા ભક્તો અત્યારે આવ્યા છો, જો કા આમ જો કે મહિનો આવી રીતે કથા આવી હોય તો જેટલા આપણા બધા હતા મળી જાય હોય, જીતા ઠંડી ના જે બધા ગુમ થઈ ગયા છે. બધા ભક્તો નો માહોલ ખુબ મજા આવે છે, તેજસ ભગત આનંદ આવે છે, ખબ વાળા છે. આ કેનેડા ની ધરતીમાં આવા મુમુક્ષુ ઉગે છે આપણને ખબર નથી, કે અહીંયા આવા મુમુક્ષુ ના બિયારણ કોણ વાવી ગયું એ ખબર નથી. ઊંચી આંગળી કરાવી હતી કે કોને ભગવાન જોઈ, એમાં ઊંચી આંગળી કરી બોલો. અને પછી ભગવાન જ જોઈ એટલે પછી એનો અર્થ શું થયો, કઈ નાની સૂની વસ્તુ નથી, ભગવાન જ જોઈ એટલે પછી બીજું કાંઈ ન જોઈએ, કાંઈ એટલે કાંઈ નહીં, એક ભગવાન બસ. એ તો અઘરી વસ્તુ, એ મુક્ત કહેવાય, એ એકાંતિક કહેવાય, એક ભગવાન જ જોય એટલે એકાંતિક. એવા એકાંતિકો અહીંયા છે એટલે આમ આનંદ થાય અંદર માં, કે વાહ છે અહીંયા ભક્ત, મોજ આવે.
અને એવા ભક્તો માટે ગમે એટલું ખપી જવું પડે તો ખપી જાય, ગમે એટલો ખર્ચ કરવો પડે તો ખર્ચ કરવાનું ખોય જ નથી, ફાયદા ઈ ફાયદા એ એવા ભક્તો માટે. દાદા ખાતર હતા ને મારે આજ્ઞા કર્યું, એક ડોશી માં છે, ડોશી છે, એ ડોશી 400 રૂપિયા ચોરી કરે, દાદા ના 400 રૂપિયા, એ વખત ના 400 રૂપિયા, અત્યારે 4 લાખ થાય ઓછામાં ઓછા, 400 રૂપિયા ચોરી, ડોશી પૈસો લઈને ભાઈ મહારાજ ને ખબર પડી, મહારાજે દાદા ને કીધું દાદા અલે આ તલવાર, ડોશી નું માથું ડોળ રાખી ગયું, 400 રૂપિયા ચોરી ગયા. દાદો કાચે હાથમાં ખુલી તલવાર લઈને દોડ મૂક્યો, ખબર પડી ગઈ દાદો આવ્યો છે, ખુલી તલવાર લે પૂરું માગું, આ તો ડોશી બુદ્ધિ ચાલે ને, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ચાલુ બુદ્ધિ, હાથમાં તલવાર લઈ જ્યાં દાદા ખજર આવ્યા હતા તો ડોશીના મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નાખો. દાદાના મનમાં એમ થઈ ગયું, બહુ મહારાજે મારવાનું કીધું, મારે મહારાજની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ, પણ જેના મુખમાં મારા મહારાજનું નામ હોય એનું માથું ન ઉડાડાય, એનું મારે માથું દઈ દેવાય, પણ ઉડાડાય નહીં, શું એની સમજણ ન હતો, જેના મોઢામાં મારા મહારાજનું નામ કેમ માર્યું, જેના મુખ ની અંદર એના મુખમાં આપણું નામ હોય એનું માથું ન ઉડાડાય, એનું માથું ન લેવાય, એને તો માથું દેવાય, એને તો માથું દેવાય. મહારાજ કે દાદા તું મારા મર્મ ને સમજી ગયો, પણ આ વાત ઉપરથી સમજવાનું છો, એક ખાલી જેના મુખમાં સ્વામિનારાયણ નામ છે, સ્વામિનારાયણ નામ છે તો એની મોટો કેટલી દાદા ખાતર સમજે છે, એના મોઢામાં મારા મહારાજ નું નામ નથી, એની માટે મારે જે આપી દેવું પડે ને આપી દઉં, મારા મહારાજ નું નામ બોલે, મારા મહારાજ મારા ભગવાન નું નામ બોલે, એની માટે મારે ગમે કરવું એ કરી દો, એવી સમજણ. ભગવાન સ્વામી નારાયણનો શું મત છે, શું ઉદ્દેશ છે, મહારાજે જે જે સારી વસ્તુ હતી ને બધા શાસ્ત્રોમાંથી પકડી પકડી હારી હારી વસ્તુ આપણા શાસ્ત્રમાં એડ કરી દીધી, આપણને જણાવી વચનામૃત ની અંદર બધી વસ્તુ લખી, એમાંથી બધી સારી સારી ગીતામાંથી હારા શ્લોક લીધા, રામાયણ માંથી લીધા ચોપાયું, એમાંથી રામાયણ માંથી તુલસીદાસ ની રામાયણ માંથી બે ચોપાઈ મહારાજને ગમી, જે લે છે ને એની અંદર બહુ મોટો અર્થ હોય, આખું રામાયણ તો તુલસીદાસ ની ચોપાઈ ગઈ લીધી, તુલસી જ્યાં કે મુખન છે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહનિયા મેરે તન કી ચામ. તુલસીદાસજી એમ કીધું કે જેના મુખ ની અંદર મારા રામ નું નામ હોય, તુલસી જ્યાં કે મુખન છે જેના મોઢામાં ભૂલમાં તે જાણી નહીં ભૂલમાં મારા મારા રામ નું નામ કોઈ બોલે ને તો મારા ચામડાના એના પગના જૂતા બને. કોણ બોલ્યું? તુલસીદાસ. મહારાજે આ વાતને પકડી અને આપણી આગળ મૂકી આપણને કહેવા માંગે કે જો ભગવાનનો મહિમા હોય તો કેવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, એટલે મહારાજે એ ચોપાઈ વચનામૃતમાં આપણી માટે મૂકી. તુલસીદાસજી એમને રામચંદ્ર ભગવાન પોતાના ઈષ્ટ દેવનો આટલો મહિમા, અને આપણને તો કોણ મહારાજ મહારાજ મળ્યા છે, તો આપણે કેટલો મહિમા હોવો જોઈએ, ભગવાનના ભક્તોનો કેટલો મહિમા હોવો જોઈએ. બહુ સાધન કરવાની જરૂર નથી,
ભગવાન કેમાં રાજી થાય, શું કરવાથી રાજી થાય. પેલા અહમ ટાળવા માટે મોટા મોટા ઋષિ મુનિઓ તપ કરતા તો અહમ વધતા જતા. પેલા માયતમાં તપ કરવા ગયા અને એમથી મારે તપ કરવા જવું છે એટલે ઝાડની નીચે બેઠા તપ કરવા માટે. અને બરોબર સામે એક ઝાડ હતું ને, ત્યાં એક બિલાડો આવી બેઠી ગયો. માયતમા ની સામે એક બિલાડો. પેલા માયતમા તપ કરે, એક દી તપ કર્યું, ધીમે ધીમે બીજો દી, ત્રીજો દી, ઉકાવા માંડ્યા, શરીર ઉકાવા માંડ્યું. એમ કરતા કરતા ભૂખ લગડી થઈ ગયા. પણ સામે ઓલો બિલાડો બેઠો એમને બેઠો દો, પણ ઈ મારો ઝાડો થયો, એવો ઝાડો થઈ ગયો. બિલાડા ને કઈ બિલાડા હા ભાઈ કે હું જેથી તપ કરવા બેઠો ત્યારથી તું સામે બેઠો છે, હું દુકડો થતો છે, તું ઝાડો કેમ થતો જાય. બિલાડા કે હા ભણવું છે તો કે આ કયો ને તમે તપ કરવા બેઠા ને હું કોણ છું એ ખબર છે કે ના, હું તમારું માન છું, માન અહંકાર. તમે જેમ જેમ તપ કરતા ગયો ને હું વધતો ગયો, અહંકાર વધતો ગયો, હું પુષ્ટ થતો ગયો. તપ સાધના જેમ જેમ કરી ને એમ પાછો અહંકાર વધે. એમ જેટલા સાધન કરો ને અહંકાર વધે. અહંકાર ટાળવા માટે બીજા જે ઉપાયો છે ને એ તે શત્રુરૂપ નુકસાનકારક થઈ પડે. પણ મોટો મોટો અહંકાર ટાળ્યાનો ઉપાય જે ખરેખર ભગવાનના ભક્તો છે એની સેવા કરો. અહંકાર ટાળવાનો ઉપાય જેમ સેવા થાય એને આપણે આપણને નાના માની એને મોટા માની એની સેવા કરો, એને ભક્ત માની સેવા કરો, એને ભગવાનના એકાધિક ભક્ત માની સેવા કરો. અહંકાર ટળી જાય. બીજાને મોટા ભગવાન ના બીજા ભક્તો છે મોટા માનવાથી આપણો અહંકાર ટળે, બાકી સાધન કરવાથી ન ટળે. એટલે ભગવાને આ સંપ્રદાયની અંદર આ બધું ચાલુ કર્યું, સત્સંગ ચાલુ કર્યો અને સેવા ચાલુ કરી, ભગવાનના ભક્તો નો મહિમા ચાલુ. બરાબર ભક્તો વિષ્ણુ ભગત તે સ્વામી ને આપો. અને હવારે ખાલી મંગલાચરણ કર્યું હતું. જો જો આયુષ ભગત જો આયુષ ભગત કે છે તમારે ઘરે જ આવવું પડશે, તો ઉતારે આવશો તો જ વાત કરશે. ભગવાન ના ભક્તો છે બસ એનો એવો મહિમા સમજશે. ભગવાન ની આજ્ઞામાં રહીશું બહુ નજીક છે, બહુ શોર્ટ માસ. ભગવાન ની આજ્ઞા નું પાલન. દાદા ખાતર એવા હતા, એવા મુક્ત હતા. પણ એમ જેટલા જેટલા ભક્તો એ વખત ના કાળમાં સંતો ભક્તો એ રાત્રિ મહારાજ કે રાત્રિ દિવસ કે તો દિવસ એમ લગની લગાડી મહારાજના એકે એક મહારાજની જીભ વડે અને સંતો ભક્તોના અંગ વડે તમારી સંતો ભક્તો થઈ ગયા. ડોસા વાણિયા હતા, ડોસા વાણિયા ને કીધું એના ઘરે ગયા. ડોસા વાણિયા કે એના માને કે ડોસા વાણિયા અને આપડો બધા હવે હાલો આ ગામમાં નથી ઉભો તો કે હાલો ઘર ભર બધું કઈ ભાઈ ગયો. આખું ઘર ખાલી કે ખાલી કે નહીં જેટલા દાગીના સોના ના ગીતા એને કે એનું તો પોટકું બાંધ્યું. એટલે એનું પોટકું બાંધી માથે લીધું. હલો કે હવે આપણે અહીંયા નથી રહેવું, બંધિયા જવું છે, બંધિયા ગામ છે તો કે બંધિયા ગામ જવું છે. બંધિયા ગામ ઉપડ્યા તો બંધિયા ગામ જતા છે, રસ્તામાં કુ આવ્યો. મહારાજ કે ડોસા તો કે આ મહારાજ એટલે કુવો છે ને માવલું સોના ના દાગીના નું ઘરેણા બધા છે ને એ પોટકું અંદર નાખી દીધું. તો ભગવાન ની આજ્ઞા એટલે ભગવાન ની આજ્ઞા નાખું પોટકું કુવા એવા બધ્યા બધ્યામાં મુળુભા બાપુ હતા. મુળુભા દરબાર મુળુભા બાપુ ને કીધું કે બાપુ કે આ ડોસો આવ્યો છે અને આ બધા
જેટલા આવ્યા છે ભક્તો એની માટે વ્યવસ્થા કરી તો બધી વ્યવસ્થા કરી દઉં રસોડામાં જે કાંઈ છે બધી વ્યવસ્થા કરી દીધી રસોડામાં તપેલી હાંડી ચપ્પુન ચમચી બધું કોઈ જાતની ખામી નહીં ખાવા પીવાનું રહેવાની બધું ભાઈ દરબારે એવા આજ્ઞામાં બધું કમ્પ્લીટ કરે ડોસા ભગત એના બીજા બે ભાઈ ડોસા ભગત અને એની માં ચારેય જણા મુણુબા બાપુ ને ત્યાં એક વખત ડોસી માં કે મહારાજ મહારાજ જો મહારાજ મારે થી મારે તમથી કઈ હતી નથી મારે બધું તમે છો મહારાજ કેમ મહારાજ કે તમારા દીકરા એ મારા તમારા મહારાજ કે અરે મહારાજ આ લઈ લે બતાય તમારા તમે મારા દીકરા મારા તમારા મહારાજ કે બધા ન જોતા એક આ ડોસો જ જોઈશ તો કે ડોસો આપ્યો ડોસો તમારો સવાર પેઢી ડોસા ભગત હોતા હતા વહેલી અમારે મારા કે ડોસા ભગત આપ્યો જોડી ઉભા ત્યાં ગા મહારાજ ભગત હજી નહી મોઢું ધોવું ના કે કઈ નહી ઉપડ્યા ડોસા ભગત ત્યાં એની માં ને ખબર પડી ડોસો તો ઉઠતો કાશી મહારાજ કાશી મોકલો મહારાજ ડોસી માં કહે કે મારો ડોસો ગયો છે તો એને નથી લોટો પાણી નો લોટો દોરી ને એવું કઈ લીધું નથી એ વખતે કુવા માં પાણી કાઢવા માટે લોટો દોરી દે મારા દોરી લોટો કઈ લીધો નથી ખર્ચી ના પૈસા લીધા નથી મારી પાસે 50 રૂપિયા છે તો ડોસા ને મહારાજ કે દેવા છે તો કે હા ખર્ચી ના કઈક હોય તો કઈ કામ લાગે ને એને રસ્તામાં છે કામ કાશી ક્યાં ખાવું પીવું આતે તે કહું ભાઈ મુણુબા બાપુ હા મહારાજ જી મહારાજ બોલો કે આ ડોસો તો અહીંથી નીકળો છે તો આવ્યો આ 50 રૂપિયા ખર્ચી ના અને દોરી લોટો દી આવો અને કેજો તમે ઉપડો કાશી અને બાપુ તમે એ પાસે અહીંયા ઉભા રહે તો કે વાંધો મુણુબા બાપુ વડા ઉપર છડાંગ લગાવી બેસી ગયા કપડા 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 કઈ તો ડોસો હાલતા હાલતા ડોસો ગયો તો હજી તો ભાઈ ગામ ને બાપો ને કોઈ કઈ છે ડોસા ભગત કે પૂછી ગયા ડોસા હા કે તારી માએ 50 રૂપિયા મોકલાવ્યા છે કે મારી માએ જો મોકલાવ્યા તો નથી અરે એમ ના તારી માએ મહારાજ ને કીધું કે ડોસા ને ખર્ચી ના પૈસા આપવા છે તો મહારાજ કે આપેલી એટલે મહારાજે કીધું હા તો મહારાજે કીધું તો લાવો 50 રૂપિયા લઈ લીધા દોરી લોટો લઈ લીધા પછી કે મહારાજ ને શું કીધું છે મહારાજ કીધું છે કે 50 રૂપિયા લોટી દોરો આપે પછી કીધું કાશી ઉપડો કાશી તમારે જવાનું છે તો હાલ હું ઉપડ્યો અને મને એમ કીધું છે કે અહીંયા ઉભા રહી દો ત્યાં કે મારે અહીંયા ઉભું રહેવાનું હવે મૂળ ઉભા બાપુ ત્યાં ત્યાં ઓલો ઘોડા ની ઓલી રાસ હાથમાં લઈ ત્યાં ત્યાં ઉભા રહી આ બાજુ હાંઈ પડી હવાર ની હાંઈ થઈ ગઈ મહારાજ કે મૂળ ઉભા બાપુ કેમ નથી દેખાતા ગામના માણસો બીજા ભક્તો હતા ને મહારાજ ની પાસે આવીને કે મૂળા બાપ મૂળું બાપુ તો એ ગામની બાપોળે ઉભા તમે કીધું તું ને કે ત્યાં ત્યાં ઉભા રહી એટલે ત્યાં ત્યાં ઉભા રહી જાવ એને તો બોલાવતા હો માણે ગયું અને મૂળું બાપુ ને કીધું કે હાલો મહારાજ બોલા તો આગ્રહ તો જો પાછા મૂળું બાપુ આવ્યા પાછા મહારાજ ને કેમ ત્યાં ઉભા રહ્યા મહારાજ તમે કીધું તું મહારાજ કે અમે તમે ક્યાં સુધી ઉભા રહે ક્યાં ત્યાં મહારાજ તમારી આજ્ઞા થાત ને ત્યાં સુધી પાછા આવવાની આજ્ઞા થાત ને ત્યાં સુધી ઉભો રહે તો એક થી એક આજ્ઞા ની અંદર રીતે બરોબર તો તારી નાથી આપણે બાજુ ડોસા વાણિયા કાશી જવા માટે નીકળી તો ગયા
તો ભગવાન છે ને આજ્ઞા કરે ને પાછા એ ભગવાન પાછા પૂરી કરવા પાછા પાછા એ સપોર્ટ કરે તો બરોબર મહારાજે કોઈ વણિકનું રૂપ લઈ અને ગાડામાં બેઠા હતા કાશી ગાડુ જતું હતું એટલે બરોબર ડોસા માણ્યા હતા હાથમાં લોટી દોરો દોરી લોટો લે તો ડોસા ભગત કઈ બાજુ તું કે કાશી જાવું લે કાશી જાવું તમે કાશી જઈ હાલો હાલો તો ગાડા નહીં જાવ મેરડો છે મેરડા બે લીધા બેઠા આવી ગયું કાશી કાશી આવી ગયું કાશી આવી ગયું ડોસા ભગત કે લ્યો એ કાશી આવી ગયું હવે ઉતરી જાવ ડોસા ભગત પાછા ઉતરી ગયા અને પાછા મહારાજે કીધું કાશી જાવ તો કાશી જઈએ પાછા આવ્યા તો હવે અમારે ગઢડે જવું છે તો હાલો બેસી જાવ તો પાછા ગાડા બેડી પાછા મહારાજ પાછા ગઢડે હું આપણે બંધીએ બંધીએ પાછા બંધીએ પાછા ભાગોળ બધી મહારાજ મૂકી ગયા વણિક ના વેશમાં આજ્ઞા ઈ આપે અને પાછા પડાવે પાછા ઈ સપોર્ટે ઈ કરે મહારાજ પાછા એને મૂકી ગયા પાછા અદ્રશ્ય થઈને વેરડો લઈને પાછા અદ્રશ્ય થઈ ગયા આવ્યા બંધીએ તો એમ કરતા કરતા ભાઈ 3-4 મહિના થઈ ગયા ડોસા ભગત આવ્યા હતા તો મહારાજે કે મહારાજ જેવો કાશી મહારાજ કે કાશી જેવા તે ગંગામાં નાયા કે આજ્ઞા ક્યાં હતી આજ્ઞા કરે તું કરવાનું પડશે યાર તો તમે કાશી કે ગંગા પણ આજ્ઞા નહોતી એટલે નહીં ત્યાં કાશી વિશ્વનાથના દર્શન કર્યા તો કે નહીં તો કે કેમ નો કર્યો કે આજ્ઞા ક્યાં હતી તો ખરે એક આજ્ઞા પ્રમાણે જ કરવા મહારાજ યાર લ્યો તો હવે આ તમારી ડોસી છે હવે એને પાછું તમારું ઘર હતું ને ત્યાં રેવા ગયા તો હવે જાવ તો અને આપણો જાવશો ને તો કુવો વચમાં આવે છે ને કુવો મોડું પોટકું છે ને પોટકું ખાટલી અને મારે હવે તો એ જાવ આ તો ભગવાનની આજ્ઞા એટલે પાછો એક માણા ત્યાં મળી ગયો અને તરત કુવામાંથી પોટકું કાઢી દીધું પાછું જેવું હતું જેમ હતું એમને પાછું બધા ઘરે પાછું પાછા એના ઘરે જે જૂનું ઘર હતું ત્યાં ડોસીમાં એના હતા માજી રહેતા હતા અને ડોસા ભગત આવ્યા માને ખબર પડી કે ડોસો આવ્યો છે બેટા ડોસા ડોસા આવ્યો તો હા કાશી જેવો ગામાં જેવો નામ કાશી જેવો અને મહારાજે કીધું તો કે આ પોટકું તમારા સોનાના ઘરેણા નું પોટકું હતું તો એ લેતો આવ્યો છે મહારાજે કીધું એમાંથી લેતા જજો એટલે હું લાવ્યો છું અને મહારાજે એમ મેં કીધું મહારાજ હવે મને તમારો સાધુ કરો મારે હવે સાધુ થવું તો મહારાજ કે હમણાં સાધુ ની જરૂર નથી આ તારી માં છે એ વૃદ્ધ થઈ છે ને ઉમર લાયક એટલે તારી માં ની સેવા કરજે પછી હું તને ગઢડે બોલાવી લઈશ આ તો ડોસી ના આંખમાં આંસુ આવી ગયા એની માં કે બેટા બેટા ડોસા હવે તો ખરા જો તો ખરા ભગવાન આપણને આજ્ઞા કરી ને આપણું કેટલું રક્ષા કરે ડોસા તું કાશી જવા માટે રવાના છો આપણા ઘરે કેટલા ધાડપડ આવ્યા હતા બધું લૂટી જવાના હતા પણ ભગવાને આખું ઘર સાફ કરાવ્યું આ સોનું હતું ને બધું કુવામાં નખાયું પછી ગયું સોનું એ તો એ બધા લૂંટાણા હતા એ બધું લૂંટી જાય આ તો ભગવાને એ સોનું હતું એ બચાવી દીધું વળી આજ્ઞા કરી તને કાશીએ મોકલી અને તને મારી નાખવાના હતા એ લૂંટારા બધા તો એ તને બચાવી લીધો અને વળી તારે સાધુ થવું તું મારી સેવામાં પાછો તને મોકલો પાછો બેટા જો તો ખરા એ ભગવાને આજ્ઞા કરી અને કેટલું આપણું ભલું કર્યું છે ભગવાનની આજ્ઞા શું છે જેટલી આજ્ઞા પાલન કરશું જેમ જેમ એમ એમ સુખી થતા જશું તાનું લંઘ્યાત્ર વર્તન તે જે ભગવાનની આજ્ઞા છે એનું જે ઉલ્લંઘન કરીને વર્તે છે તે આત્મને વિશે નરકમાં દુઃખને ભોગવે છે માટે ભગવાનની આજ્ઞા છે એમાં જ સુખ છે તો પર્વતભાઈ હતા પર્વતભાઈને મારે પત્ર લખ્યો દાદાનો ગોલો બીમાર પડ્યો હતો દાદાનો નોક ગોલો એટલે નોકર નોકર બીમાર પડ્યો એટલે ગાયના એના વાસીદા કરવા તે બધું કામ કરવા માટે માણા ન મળે
એટલે સુરા ખાંચને કીધું સુરા ખાંચર આપણે દાદાનો ગોલો બીમાર પડ્યો એટલે ગોલાની જરૂર છે સુરા ખાંચર એમ ગોચું હવે ક્યાંક ક્યાં બજારમાં ક્યાંક મળી જાય નોકર ગોચું મહારાજના મર્મને સુરા ખાંચર સમજી નો શીખા મહારાજે પત્ર લખ્યો પત્ર અગતરાયમાં પર્વતભાઈને પર્વતભાઈને માલુમ થાય કે આ પત્ર મળે કે તરત જ તે ગઢડા આવા રવાના થાવ મને મળો પર્વત પત્ર જવા દીધો માણસ દ્વારા પત્ર અગતરાયની અંદર પર્વતભાઈ હવે એ વખતે જે પત્ર મળ્યો એ ટાઈમે બરોબર એનો દીકરો આમ જોઈએ તો પર્વતભાઈ બહુ ઉચ્ચ સ્થિતિવાળા હતા અક્ષરધામ મુક્ત હતા પણ એવા મુક્ત હતા એવી સ્થિતિ વાળા હતા અખંડ ભગવાનમાં રહેનારા હતા આવા પર્વતભાઈ પણ તોય એની અંતરની જે સમજણ છે જો કે પર્વતભાઈ કે આ દાદાનો બોલો ઈ લાભ મને ક્યાંથી એ મારા ભાઈ ક્યાંથી આ વસ્તુ એ છે કે આ બધા ભગવાનના ભક્તો આ ઉચ્ચ કક્ષાના જેટલો ઊંચો હોય જેટલો ઊંચો હોય જેટલો મોટો હોય એ નાનો થઈ શકે આ પર્વતભાઈ આટલા મોટા એનો મહિમા અંતરનો મહિમા આ દાદા ખચર એના ગોળો થવાનો એના નોકર થવાનો ભાઈ મને ક્યાંથી મળે મને ક્યાંથી મળે અંતરથી એટલો મહિમા હતો ભૈયામાંથી આપણો મહિમા હતો એમ જેને ભગવાનનો મહિમા એવો હોય ભગવાનના ભક્તોનો મહિમા હોય ત્યારે માંડવનું કા નંબર વન છે આ વખત એકાંતિક છે અને ખરેખરો ભગવાનનો વિશ્વાસ છે અને ભગવાન સમજાણશે જેમને ભગવાનના ભક્તનો મહિમા છે ભગવાનના સાધુનો હોય કે નહીં અને ભગવાનના ધર્મગુરુ આચાર્ય મહારાજનો મહિમા હોય કે નહીં અને કેટલો હોય એને ભગવાનના ભક્તનો એટલો મહિમા હોય સાધુનો કેટલો હોય અને સાધુનો એટલો હોય તો આચાર્ય મહારાજનો કેટલો હોય અને આચાર્ય મહારાજનો એટલો મહિમા હોય તો એને ભગવાનનો કેટલો મહિમા કેટલો હોય અને સાચો જેને ભગવાનનો મહિમા છે એ ખબર ત્યારે પડે એને ભગવાનના ભગતનો મહિમા કેટલો ભગવાનના જે કોઈ છે એનો મહિમા હોય તો સમજી લેવાનું કારણ ભગવાનનો મહિમા છે અને મહિમા જેના હોય એને આજ્ઞાનું પાલન કરવું કાંઈ કઠું ન પડે એ દીકરા મૃત્યુ પામતા હોય તો એ ભગવાનની આજ્ઞા પ્રમાણે નીકળી પડે બધા ભક્તો જેમ જેમ ભગવાનનો મહિમા સમજાતો જાય એ આપણે તે ચહી કરવાનું છે મને ભગવાનનો મહિમા કેટલો સમજાણો એ મહિમા સમજાણો છે એ ખાતરી આપો ભક્તોનો મહિમા કેટલો છે ઉદ્ધવજી હતા ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ ભગવાને કીધું કે જાઓ આ ગોપીઓ છે એને મારે વિશે પ્રીતિ છે મારો વિયોગ થયો છે હું અહીંયા મથુર આવ્યો છું એટલે બસ રોયા કરે છે દુઃખી દુઃખી છે એને તમે સમજાવો એને જ્ઞાન આપો ઉદ્ધવજી પોતે ભણેલા હતા જ્ઞાની હતા એટલે થોડોક એનો એમને અહંકાર હતો મારી પાસે એવું જ્ઞાન છે મારી બુદ્ધિ ચાતુર્ય છે અને સમજાવતો ગોપીઓ હું દુઃખી થવાની જરૂર નથી એને મારું જ્ઞાન આપો એટલે નીકળ્યા તૈયાર થયા રથ ઉપર બેઠા વૈજયંતી માળા મહારાજ આપી ભગવાને કૃષ્ણ ભગવાને વૈજયંતી માળા અને મારું પિતામહ ધારણ કરશો ને તો જ ગોપી તમારી આરે બોલશે બાકી બોલશે આટલી મારી પાછળ પાગલ છે ઉદ્ધવજી પોતે આવ્યા વૃંદાવન ગોકુળમાં અને ત્યાં એવા બધા ગોપાલો હતા એ રીતે જોયા એમના મનમાં એમ થઈ ગયું ભગવાન કૃષ્ણ આવ્યા પિતામહ અને વૈજયંતી માળા જોઈએ ભગવાન આપણો આપણો મિત્ર આવ્યો આપણો પિત્ર કાનો આવ્યો આપણો મિત્ર કૃષ્ણ આવ્યો મેં ગયા પણ જોયું પણ ખબર પડી ગઈ ગા તો બીજા કોક લાગે પાછળ હતા એ ગોપીઓ હતા ગોપીઓની પાસે ઉદ્ધવજી એવા અને ગોપીઓને જે જ્ઞાન આપ્યું જ્ઞાન આપવા ગયા ગોપીઓને કહેવા મીડ્યા કે ગોપીઓ તમને ભગવાનનો વિયોગ છે અરે ભગવાન આપણા અંતરમાં છે ભગવાન અંતરમાં બેઠા છે ભગવાન અણુ માત્ર દૂર નથી ભગવાન જન્મતા નથી ભગવાન મળતા નથી ભગવાન ક્યાં ક્યાં બધું જ્ઞાન આપવા ઇન્ડિયા ફોન કર્યો હતો
તમારી ઊંઘી ગયો તો કે આ હોય કો એટલે કીધું ના સૂર્ય હાથમાં સૂર્ય હાથમાં એટલે કે ના સૂર્ય ઉગે ઇન્ડિયા વાળા કે સૂર્ય ઉગે છે આપણે કઈ સૂર્ય હાથમાં બે માં તકરાર થી ફોન માં હકીકત શું છે ભાઈ સૂર્ય ને પૂછો ને ભાઈ સૂર્ય ને પૂછ્યું એટલે ભાઈ સૂર્યદેવ તમે ઉગો છો કે હાથમો છો સૂર્ય કે હું તો ઉગતો નથી હું તો હાથ હું તો છું એ છું ભાઈ હું તો છું એ છું હું કઈ ઉગતો નથી હાથમ તો નથી ઇન્ડિયા વાળા કે છે કે ઉગે છે જ્ઞાન આપવામી ને આવું બધું પણ બોલવાનું બંધ થયું ત્યારે ગોપીઓ એ ખાલી ઉદ્ધવ ઉદ્ધવ તું તો હું તો મુદ્દો રહ્યો ભગવાન આયા છે ભગવાન અંતરમાં છે ભગવાન અરે કદમ ની ડાળી પર મારો કાનો બેઠો બેઠો વાસણી નગડે દોઢ મૂકી ક્યાં તો ત્યાં જાય ત્રીજી ગોપી હતી આમ થાય આમ બધું છે ગોપીઓની છે સ્થિતિ હતી એ જોઈ ઉદ્ધવજીને પોતાની અજ્ઞાનતાનો જ્ઞાન કર્યો આટલું અજ્ઞાન હું તો કઉ છું અહીંયા ભગવાન આ તો બધે કાનો દેખાય બધે આને ક્યાં વિયોગ છે આને તો સતત કાન હાજરા હાજર જ છે પોતાનો અજ્ઞાન પણ જ્ઞાની હતા જેવા તેવા નહોતા અને એટલે ભગવાન કહે ઉદ્ધવ મારો આત્મા છે આવા હતા પણ પોતાનું વાંચો અજ્ઞાનતાનો વાંચો હોય આ ગોપીઓની સ્થિતિ છે અને પછી જે ઉદ્ધવજીને પોતાની સ્થિતિનું ભાન થયું પછી ભગવાને પ્રાર્થના કરી કે હે ભગવાન હે પ્રભુ હે પ્રભુ કાંઈક મારા પુણ બાકી હોય ને તો આ ગોપીઓની જે રસ્તામાં ચાલે એની ચરણની રજ જેની ઉપર પડે છે એ રસ્તાની બાજુમાં ઉગેલા વેલ વૃક્ષ વેલ આદિ એ રૂપે મને કરો કાંઈ પણ પાછું એ મને કરો ઉદ્ધવજી હું માંગું કે મારું કઈક બાકી હોય તો આ ગોપીઓના ચરણના રજના અધિકારીમાં વૃક્ષ વેલી બનાવો ઉદ્ધવજી ભગવાનની પાસે એમ માગે કે હે પ્રભુ મને ગોપી બનાવી દે તો ન બનાવી દે ઉદ્ધવજી પોતે એટલા બધા પોતાને ન્યૂન માનવા માંડ્યા અને ગોપીઓને એટલા બધા અધિક અધિક માનવા માંડ્યા કે મારી તાકાત નથી મારી સામર્થ્ય નથી મારી હૈસિયત જ નથી કે હું ગોપી બની શકું એટલે એમનો કીધું કે મને ગોપી બનાવી દો હું લાયક જ નથી ગોપી બનવાને મારી એટલી તાકાત નથી મારી એવી સામર્થ્ય એવી સ્થિતિ છે જ નહીં અરે એટલું નહીં મારી એવી સ્થિતિ નથી કે હું ગોપીઓના ચરણની રસ માટે લાયક હોઈ શકું એટલો લાયક હું ગોપી આગળ કઈ નહીં કોઈ વેલ્યુ નથી હું અત્યારે તો છ ગોપીઓના ચરણની રસના અધિકારી એવા જો બનાવી દે ને તો આ ગોપીઓના ચરણની રસ મારી ઉપર પડે ને તો હું પાવન થઈ જાઉં પાવન કેટલું ન્યૂન પણ ગયા કેટલું ન્યૂન અહીંયા વાતાવરણ થઈ જાય માઇનસ માં વી જાય એમ ઉદ્ધવજી નો અહંકાર માઇનસ માં જતો માઇનસ અહંકાર નીકળે એનો ભક્ત પ્રગટ થયો એને સાચો જે ભગવાન નો મહિમા હતો ને પ્રગટ થયો એવો દેખાડો જેને ગોપીઓના ચરણના રજ નો મહિમા હોય તેને ગોપીઓનો કેટલો મહિમા હોય જેને ગોપીઓનો મહિમા હોય તો એને ભગવાન જે ગોપીઓ જેને માને ભગવાન કૃષ્ણ ભગવાન એનો કેટલો મહિમા છે અને કૃષ્ણ ભગવાનનો એટલો મહિમા હોય એ સાચો જેને નાના સીધો ડાયરેક્ટ જો કૃષ્ણ ભગવાનનો મહિમા હોય ગોપીઓનો મહિમા ન હોત ને
તો એને સાચો ભગવાનનો મહિમા મોટા જે આ સંપ્રદાયમાં અથવા તો આપણા સમાજની અંદર આ સત્સંગની અંદર જે નાનામાં નાનો આ જૂનો આવેલો ભગત હોય ને એ જે મોટો માનતો હોય તો એ જે જૂનો હોય મોટો માને જે સ્થિતિ વાળો હોય જ્ઞાની હોય એ મોટો માને નાનામાં નાનો આજનો આવેલો ભગત હોય એને મોટો માને ને એ બીજા મોટા માનવાના બીજાને મોટા માને ને એને પછી ભગવાન એને મોટા માનવા માટે ભગવાનનો મહિમા છે જેને મહિમા હોય એની માટે જેટલા ભગવાન ના છે ભગવાનના ભક્તો છે બધાને મોટા માને ત્યારે માનવું કે હવે મને ભગવાનનો મહિમા કયો ભગવાનનો મહિમા મને સમજાણો ડાયરેક્ટ ભગવાનનો મહિમા છે બીજાનો મહિમા નથી ભગવાનનો મહિમા નથી ભગવાનનો મહિમા છે આચાર્ય મહારાજનો મહિમા છે સંતોનો ભક્તોનો મહિમા નથી તો એને ભગવાનનો મહિમા નથી ભગવાનનો મહિમા છે આચાર્ય મહારાજનો મહિમા છે સંતોનો મહિમા છે હરિભક્તોનો મહિમા નથી તો એને ભગવાનનો મહિમા યથાર્થ નથી જેને ભગવાનના તમામ ભગવાનના સંતો ભક્તો બધાનો મહિમા છે તો માનું કે એને હવે ભગવાનનો મહિમા બરોબર છે બરોબર ભગવાનનો મહિમા સમજાણો પછી કઈ બાકી પછી ખામી ન રહે એ બધું થઈ જાય કારણ કે મહિમાથી મહિમાના વલોણાથી વિશ્વાસ આવે છે મહિમાના વલોણાથી વલોણાથી ન તે શ્રદ્ધા વિવેક આદિ તમામ ગુણ આવે છે માટે ભગવાનનો મહિમા સમજતો અને ભગવાનના ભક્તોનો પણ મહિમા સમજો આપણો અહંકાર ટાળવા માટે પહેલા વાત કરી હતી ભગવાનના ભક્તોનો મહિમા ભગવાનના ભક્તોની સેવા પછી જેનેથી તન મન ધનથી જેનેથી સેવા થાય ભગવાનના ભક્તોનો મહિમા સમજાય છે ત્યારે માનવું કે આપણે હવે ભગવાનનો મહિમા સમજાણો છે માટે એવી રીતે ભગવાનના ભક્તોનો પણ